જેતપુર સાડી ઉદ્યોગ વિશ્વમાં એક આગવું નામ ધરાવે છે. સાડી ઉદ્યોગના એકમોમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી સીઈપીટી પ્લાન્ટમાં જમા થાય છે, ત્યારે સાડી ઉદ્યોગને પ્રદૂષણ બાબતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કારખાનાઓના કેમિકલ યુક્ત પાણીનો શુદ્ધ કરવાના 4 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વીજ જોડાણ કાપવાનો પીજીવીસીએલને હુકમ કરતા જેતપુર સાડી ઉદ્યોગ ઘેરા સંકટમાં આવી ગયું હતું. અને આ હુકમથી શહેરના અંદાજિત 1500 જેટલા સાડીઓના કારખાનાઓના 50,000 જેટલા કારીગરો બેરોજગાર બની જવાના ભય સાથે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગત 16 ઓગસ્ટના રોજ જે ડિરેક્શન નોટિસ આપેલ હતી તે બાબતે ડાઇંગ એસોસિએશન સોગંદનામું અને બેંક ગેરંટી સબમિટ કરાવી આપતા પ્રદૂષણ બોર્ડ દ્વારા ક્લોઝરનો હુકમ મુલતવી રાખવામાં આવ્યો હતો, જેથી કારખાનેદારો તેમજ કારીગરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. કાર્યવાહીમાં એક જ હતું કે અમારા જે પોઈન્ટ હતા, એક બે અમારી ગટરની જે માં પ્રોબ્લેમ હતો કે ગટર કાલને કાલ ચેક કરી અને અહીંના બોર્ડે રિપોર્ટ આપ્યો અને ત્યાર પછી રિઓપરેશન થયું. અને જયેશભાઈએ એમાં જે એમની કંઈ વાત હોય એ કરેલ હોય એવું લાગે છે. સર, કેવી કેવા પ્રકારની શરતો બાબતે આ ક્લોઝર ઉઠ્યો છે? નહીં, ક્લોઝર તો એ શરતે જ ઉઠ્યો છે કે ભાઈ કોઈ પણ અનધિકૃત કામ કરનાર વ્યક્તિઓ હોય કે ભાદરમાં કોઈ પાણી એમ કે આવતું હોય એવા કોઈ ઘાટ હોય કે એવું કોઈ કાર્ય કરતા હોય એવાને કામ કરવા નહીં આપવાનું.